મિત્રો આજે આપણે બીજા ખેતરની મગફળી વેચવા હેડા છીએ અને શું ભાવ પણ થઈ આપણે જણાવીએ. આબુસા હેડા ઉભો તો ભરવી સાહેબ લઈ જાય સાહેબ. મિત્રો આપણે પેટ્રોલ પંપ ડીઝલ પૂરા છે ટ્રેક્ટરમાં એટલે પેટ્રોલ પંપ પર આવ્યા છીએ. મારે તો ફેરાલું ઉડર હાઈવે મારી પાછળ તમે જોઈ શકો છો. જો આપણે ટ્રેક્ટરમાં ડીઝલ પૂરાય છે તમે જોઈ શકો છો. આપણે ડીઝલ પૂરી દીધું અમે હેડવાની શરૂઆત કરી છે. વિજાપુર ના બજાર માં રાત્રે 9:30 વાગ્યા છે. ગોટા ખાવા છીએ. શું ખાવું ગોટા? ટીકડી ગોટા. ટીકડી ગોટા ખાવાના છું. એ પાછું પેક કરાવવાનું. બે કરીને પાછું ધન બજારમાં જવાનું છે. એ લઈને ખાવાનું છે. મિત્રો વિજાપુરના ગંજમાં આપણે હાજર છીએ અને આ સરુની શેડ બનાવેલો રૂમ નાખવા માટે અને આપણે મગફળી વેચવા માટે આવ્યા છીએ. મગફળીનું શું બજાર પડે છે તમને કહું. એ પહેલાં રૂનું શેડ જોઈએ. કેવો શેડ છે? કપાસ. મિત્રો ટ્રેક્ટરની ખાલી લાઈન જો. આપણું ટ્રેક્ટરમાં માલ છે એ બતાવું તમને. મગફળી કેવી છે મગફળીઓની સારું થઈ છે. કેટલો ભાવ લેવાનો જે આવે? મિત્રો આપણી મગફળીનો હેરાજી આપવાની તૈયારીઓ છું મિત્રો. એટલે આપણે હવે ઉભા પણ જોઈએ આપણી મગફળીનો. ઓપન નો કરી દો 20 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
મિત્રો ફોટા માટે બધો સાધન લાઈન માં છે લક્ષ્મી હો મિત્રો આપણે મગફળી વેચીને ઘરે આવી ગયા. ઘરે આવીને હું બીજા દિવસે કપાસમાં પાણી વાળવા માટે આવ્યો છું. જો આપણા કપાસ છે પાણી ચાલુ છે, તમે જોઈ શકો છો. કપાસ આપણા મિત્રો અને મગફળીઓનો કેટલો ભાવ પડ્યો એ તમને સાચે સાચું બતાવું, તમને બિલ બતાવું, એટલે તમને મોનેમાં કેટલો ભાવ આવ્યો, કેટલી થઈ, કેટલા પૈસા આવ્યા એ બધું તમને બતાવું વિડીયોના માધ્યમથી. વિડીયો જોતા રહો મિત્રો. મિત્રો જુઓ આ બિલ રહ્યું મગફળીઓનું, તમને ઝૂમ કરીને બતાવો. જુઓ દેખાય છે તમને. જુઓ મિત્રો આપણે મગફળી વેચી હતી, મગફળીનો વજન તમે જોઈ શકો છો. મગફળીના પાસા રહ્યું 2236 કિલો, એટલે 112 જેવું વજન થાય મિત્રો. અને 1260 રૂપિયા ભાવ હતો. કુલ બિલ હતું 1,40,868 રૂપિયા. એમાં કપાત કરીને 278 રૂપિયા કાપી નાખ્યા છે. અમને આપણા હાથમાં આવ્યા 1,40,590 રૂપિયા. આટલી મગફળી થઈ મિત્રો. અને 1260 રૂપિયા ભાવ આવ્યો અને 112 મગફળી થઈ. આ તો મિત્રો આપણા વિજાપુર ગાંધી બજારમાં મગફળી વેચી એનું બિલ હતું મિત્રો. અને તમને સાચે સાચું બતાવ્યું. અને આટલો વિડીયો સમાપ્ત કરું છું મિત્રો. નવા વિડીયો સાથે ફરી મળીશું. જય માતાજી, જય ગુરુદેવ. આવજો. Thank you.